ઓકે, હવે આ વિડિયોમાં એક હું તમને બેંક નિફ્ટીની સરસ ટેકનિક શીખવીશ, જેના થ્રુ તમે 400, 500, 600 પોઈન્ટ સુધીની મૂવમેન્ટ કેપ્ચર કરી શકશો, બહુ સરસ પૈસા કમાઈ શકશો અને એ પૈસા તમારા બેંક એકાઉન્ટમાં આવી શકશે. જો ઘણા બધા જે ટ્રેડર છે ને ઓપ્શનની દુનિયામાં, એ તમે લોકો ભૂલ શું કરો છો ખબર? તમે નાની નાની મૂવમેન્ટ પાછળ ઘણો બધો સમય અને તમારી જે એનર્જી છે એ બહુ બગાડો છો. સ્ટોક માર્કેટમાંથી પૈસા આપણે લેવાના છે, બરોબર? આપણે દેવાના ઓછા છે, લેવાના વધારે છે, એવું વિચારો અને લોંગ ટર્મનો માઇન્ડસેટ રાખો કે આપણે મોટી મૂવમેન્ટ કેપ્ચર કરવી છે વિધાઉટ એની ટેન્શન, શાંત મગજથી. અને આ જ વસ્તુ જે લોકો ટેલિગ્રામમાં મારી સાથે જોડાય છે એને આ જ ટ્રેન કરું છું કે પ્લીઝ તમે લોંગ ટર્મ માઇન્ડસેટ રાખો, મોટી મૂવમેન્ટ કેપ્ચર કરવાની ટ્રાય કરો અને શાંતિથી ટ્રેડ કરો, બરોબર? તો આ વિડીયોમાં હું તમને મૂવમેન્ટ કઈ રીતે કેપ્ચર કરવી, સ્ટોપ લોસ કઈ રીતે રાખવો, સ્ટ્રાઇક પ્રાઇસ કઈ રીતે સિલેક્ટ કરવાની છે, પેટર્ન શું છે અને અમુક 8 થી 10 એક્ઝામ્પલ બહુ સરસ રીતે સ્ટડી કરશું. સિરિયસ હોય તો જ વિડીયો આગળ જોજો, બાકી ટાઈમ પાસ માટે કરોડો યુટ્યુબ ચેનલ છે અને ફોલો કરજો, બરોબર છે? હવે પહેલા એક્ઝામ્પલથી આપણે સ્ટાર્ટ કરીએ અને પહેલું એક્ઝામ્પલ છે ને એ હું એકદમ ડિટેલમાં સમજાવીશ અને પછી આપણે ફટાફટ 10 એક્ઝામ્પલ સ્ટડી કરશું. દરેક એક્ઝામ્પલમાં ડિટેલમાં નહીં જાય કારણ કે ટાઈમ બગડશે, પણ મારે જે શીખવાડવાનું છે હું તમને એ 100% હું તમને શીખવાડીશ. પહેલું એક્ઝામ્પલ છે 15 માર્ચનું અને કઈ રીતે મોટી મૂવમેન્ટ મળે, સ્ટ્રાઇક પ્રાઇસ, સ્ટોપ લોસ, આપણે હું તમને બધું હું તમને અહીંયા શીખવાડું. જો આ 15 માર્ચનું એક્ઝામ્પલ છે, કેટલી સરસ બેંક નિફ્ટીએ મૂવમેન્ટ આપેલી છે. આવી મૂવમેન્ટ આપણા હાથમાં આવી જાય તો મજા આવી જાય, મોટા પૈસા આપણા ઘરમાં આવે. હવે તમને લોકોને એવું થતું હશે કે સર આ તો બધું બહુ ઇઝી તમે કહો છો, સપના દેખાડોમાં આવડી મોટી મૂવમેન્ટ કઈ રીતે કેપ્ચર થાય આપણાથી? બસ એના જ બધા હું તમને રૂલ સમજાવવાનો છું. સૌથી પહેલી વસ્તુ કહી દઉં, આપણે ડાઉન સાઈડની મૂવમેન્ટ જ જોઈએ છે, અપસાઈડની મૂવમેન્ટ જોતી નથી, બરોબર? એટલે આપણે પુટ સાઈડ જ ટ્રેડ કરવાના છીએ. જો મજા આવીને એક્સાઇટમેન્ટ છે ને, ડાઉન સાઈડ આ વસ્તુ વધારે વર્ક કરે છે. એમાં જે હું રૂલ તમને બતાવું છું એ બહુ મસ્ત વર્ક કરશે. જો અહીંથી તમારું કામ ઓછું થઈ ગયું, પુટ સાઈડ આપણે અપસાઈડ સાથે કાંઈ લેવા દેવા નથી, બરોબર? આ બી વસ્તુ 15 મિનિટનો ચાર્ટ લેવાનો છે, 15 મિનિટનો ચાર્ટ, બરોબર છે? હવે પહેલી કન્ડિશન કહું, ધ્યાન રાખજો તમે, 15 મિનિટનો ચાર્ટ લઈ ડાઉનસાઈડ મૂવમેન્ટ ઉપર ધ્યાન લેવાનું છે અને ચોથી કેન્ડલ સુધી રાહ જોવાનું છે. ચોથી કેન્ડલ સુધી કંઈ નથી કરવાનું, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો, કંઈ નથી કરવાનું, આપણે ચા પીવો, કોફી પીવો, બરોબર? ફોર્થ મૂવમેન્ટ સુધી, બરોબર? હવે જો પહેલી, બીજી, ત્રીજી, ચોથી, ચોથી કેન્ડલનો આ લો છે. આ ચોથી કેન્ડલ સુધી મેં કંઈ ના કર્યું. હવે ચોથી કેન્ડલે હું શું ક્વેશ્ચન પૂછીશ ખબર છે? કે અત્યાર સુધીનો જે માર્કેટનો હાઈ છે 4 કેન્ડલ સુધીનો, એ શું માર્કેટે ક્રોસ કરવાની ટ્રાય કરી ના કરી? જો આ હાઈ હતો ને, કરી? બસ આ મારે જોઈએ છે, આને કહેવાય નેગેટિવ વસ્તુ. બીજું, ચોથી કેન્ડલ સુધી હું રાહ જોયો, ચોથી કેન્ડલ, તો આ એક કન્ડિશન મીટ થઈ ગઈ. ત્રીજી વસ્તુ કે જ્યારે હું ચોથી કેન્ડલ સુધી રાહ જોઉં છું ત્યારે મારે શું જોવાનું છે ખબર છે? કે જે પહેલી કેન્ડલ છે ને એનો જે લો છે ને, માર્કેટ એની નીચે ટ્રેડ કરે છે, ફર્સ્ટ કેન્ડલના લોની નીચે માર્કેટ ટ્રેડ કરે છે કે નહીં, બરોબર? ત્યારે હું અહીંયા ગમે તે લેવલે હું પુટ બાય કરી નાખીશ અને પૈસા કમાઈ લઈશ. હવે સમજો, હું રિપીટ કરું છું, ઘણા બધા લોકો કન્ફ્યુઝ થઈ ગયા છે. 15 મિનિટનો ચાર્ટ લેતા આવડે, આવડે. ડાઉન સાઈડ વસ્તુમાં આપણને ઇન્ટરેસ્ટ છે આટલી ખબર પડે, પડે. બીજું, બીજું મેં શું કીધું, ફોર્થ કેન્ડલ સુધી વેઇટ કરો, 1, 2, 3, 4 આટલું વેઇટ કરતા તો આવડે. 4 કેન્ડલે, ચોથી કેન્ડલે તરત જમ્પ નથી મારવાનો, ટ્રેડ નથી કરો. ચોથી કેન્ડલે ક્વેશ્ચન પૂછો. ક્વેશ્ચન શું પૂછવાનો? કે અત્યાર સુધીનો જે હાઈ છે માર્કેટનો, હોઈ શકે પહેલી કેન્ડલનો હાઈ હોય, બીજી કેન્ડલનો, એ ફરી એને ક્રોસ કરવાની ટ્રાય કરી, માર્કેટ ક્યાંક ઉપર તો નથી જતું રહ્યું? નથી જતું રહ્યું. બસ આપણે આ જ જોઈએ છે. બીજું કે જે પહેલી કેન્ડલનો લો છે એની નીચે માર્કેટ ટ્રેડ કરે છે તો જ આપણે પુટ બાય કરશું, નતર નહીં કરી. આવું શું કામ? ઘણી વખત શું થશે ખબર છે કે તમે 4 કેન્ડલ સુધી રાહ જોઈ, પહેલી કેન્ડલનો લો આ છે, પણ માર્કેટ કોન્સોલિડેશન બી થાય ને, બરાબર? ચલો માર્કેટે હાઈ બ્રેક ના કર્યું, ચલો તમે ચોથી કેન્ડલ સુધી રાહ બી જોઈ, પણ માર્કેટ આ ફર્સ્ટ કેન્ડલનો લો બ્રેક નથી કરતો તો વીકનેસ નથી આવી. હોઈ શકે કે તમે પુટ બાય કરો કે હા સરે તો કીધું તું ને, માર્કેટ અહીંયાથી છલાંગ મારે તો શું કરશું? આનું જ એક્ઝામ્પલ હું તમને બીજા હમણાં ચાર્ટમાં બતાવું છું, બરાબર? એટલે આટલી કન્ડિશન મીટ થાય પછી ગમે ત્યાં તમે પુટ બાય ફટાફટ કરી લ્યો. સ્ટ્રાઇક પ્રાઇસ કઈ કરવાની? એટીએમ અથવા તો ઓટીએમ. આમાં આઈટીએમમાં ન જાઓ તો ચાલશે કારણ કે આપણને માર્કેટમાં મોટી મૂવમેન્ટ મળશે.
એટીએમ લ્યો અથવા તો ઓટીએમ એક લેવલ અથવા તો બે લેવલ સુધી જતા રહ્યો, ઓછી કેપિટલ હોય તો કંઈ વાંધો નહીં. હવે સ્ટોપ લોસની વિશે વાત કરી દઈએ. આઈડિયલી જે માર્કેટનો અત્યાર સુધીનો હાઈ હોય ને ચાર કેન્ડલનો, એ તમારો સ્ટોપ લોસ હોવો જોઈએ જો મોટા પૈસા કમાવા હોય ને. આ આઈડિયલ છે. હવે ઘણી બધી વખત તમને થશે કે સર આ જો મૂવમેન્ટ છે ચાર કેન્ડલની, એ 150 પોઈન્ટની 200 પોઈન્ટની હોય તો એવડો મોટો એસએલ થી ડર લાગે. જો તમને ડર લાગતો હોય તો કમસે કમ 80 પોઈન્ટને ફિક્સ એવો એક એસએલ રાખી દો. પણ પ્રોબ્લેમ શું થાય, માર્કેટ બેંક નિફ્ટી માટે 80-100 પોઈન્ટ આમ ઘણી વાર ઉપર આવી નીચે જતું રહેશે, તો એના માટે બી તમારે રેડી રહેવું પડશે. એટલે બે વસ્તુ આપું છું, કાં તો આઈડિયલ એસએલ રાખો, કાં તો 80-90 પોઈન્ટનો એસએલ રાખો, અને જો એસએલ હિટ થાય તો પાછી એન્ટ્રી લ્યો. પણ લ્યો, તમને પૈસા મળશે એટલે મળશે. બરોબર, આટલું સમજાઈ ગયું. બરોબર, હવે છે ને એક ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ આપું તમને. 13 માર્ચનું એક્ઝામ્પલ ધ્યાન રાખજો કે હું જે કહું છું ને એનો મિનિંગ શું છે. 1, 2, 3 અને 4 કેન્ડલ સુધી સરે વેઇટ કરવાનું કીધું હતું, કરો. ચાર કેન્ડલ પછી પહેલો ક્વેશ્ચન કે અત્યારનો માર્કેટનો હાઈ શું છે. આ તો એ માર્કેટે પાછો ક્રોસ કરવાની ટ્રાય કરી ન કર્યું. આ પહેલી કેન્ડલ, આ બીજી કન્ડિશન કે ભાઈ હાઈ તો ક્રોસ નથી કરતું એટલે આપણી, હા સર બરોબર છે. હવે અહીંયા જો ચોથી કેન્ડલ આપણી આ છે, પણ અહીંયા મારે એક ત્રીજો ક્વેશ્ચન પૂછવાનો છે કે જો પહેલી કેન્ડલ છે એનો લો માર્કેટે બ્રેક કર્યો એ તો નથી કર્યો, ચોથી કેન્ડલ સુધી હું આવી ગયો. ચોથી કેન્ડલે મેં એ જોયું કે પુટ બાય કરવું કે ન કરવું. સરે તો કીધું હતું પુટ બાય કરી નાખો. જો અહીંયા પુટ બાય કરી નાખ્યું તમે મરી ગયા. કેમ? કારણ કે હજી સુધી માર્કેટે પહેલી કેન્ડલનો લો તોડ્યો જ નથી. માર્કેટ શું કરશે ખબર છે? જો અહીંયા માર્કેટે શું કર્યું છે કે પહેલી કેન્ડલનો લો છે ને ઈસ આઠમી એઇથ કેન્ડલ આપણને મળે ને ત્યારે એને બ્રોક કર્યું હતું. ત્યાં સુધી આપણે રાહ જોવાનું, જ્યાં સુધી આ લો બ્રોક નહીં થાય આઈનો લો, અહીંયા પુટ બાય કરવાનું પછી. બરાબર, તમે વિચારો કે આ બધી કન્ડિશન મેં તમને શું કન્ડિશન કીધી કે ભાઈ ચાર કેન્ડલ સુધી આપણે રાહ જોશું. બરાબર, પછી આપણે જોશું કે અત્યાર સુધીનો હાઈ માર્કેટે ક્રોસ કર્યો બીજી વાર ન કર્યો. અને શું કીધું કે ત્યારે હું પૂછવાનું કે ફર્સ્ટ કેન્ડલના લોની નીચે માર્કેટ ટ્રેડ કરે છે. હવે આ બધું છે ને મારા વર્ષોના એક્સપિરિયન્સથી હું તમને મહેનત કહું છું. આ બધા રૂલ છે ને રૂલ, કારણ કે હું આમાં ફસાણો છું, મેં મિસ્ટેક કરેલી છે, મેં લોસ કરેલો છે, મેં સ્ટ્રગલ કરેલી છે. તમે વિચારો કે મેં તમને એક રૂલનો આપ્યો જ ને કે ફર્સ્ટ કેન્ડલનો લોસ જ્યાં સુધી ન તૂટે ત્યાં સુધી વેઇટ કરો, તો આ કેસમાં તમારે 8 કેન્ડલ સુધી વેઇટ કરવી પડી. ખાલી એક જ રૂલ મીટ નહોતો કરતો. જો મેં તમને રૂલ ન આપ્યો તો તમે કેટલી વખત ફસાત ખબર છે, કેટલી વખત તમારે ટ્રેડ ખોટા પડત. આ સેક્રિફાઈસ મેં આપેલો છે આમાં, ત્યારે આ બધા રૂલ બનેલા છે કે અલ્ટિમેટલી માર્કેટ હાઈ ક્રોસ નથી કરતું. અલ્ટિમેટલી ચાર કેન્ડલનો રૂલ શું છે, ચાર કેન્ડલનો કે ઘણી વખત બીજી ત્રીજી કેન્ડલથી માર્કેટ પાછું ઉપર જતું રહે છે. એટલે મેં અહીંયા ચોથી કેન્ડલ બી તમને મેં તમને કીધી. બીજું, ફર્સ્ટ કેન્ડલનો લો બ્રેક કરવાનું વેઇટ શું કેમ કીધું, કે તમે એટલી વેઇટ ન કરો તો ક્યાંથી માર્કેટ ગણે. ચલો સાતમી કેન્ડલથી માર્કેટ ઉપર જતું રહ્યો તો તમે શું કરો, તમે તો એમ કહેત ને કે સરની સ્ટ્રેટેજી તો કેટલી ખોટી છે, ખાલી ટાઈમ પાસ કરે છે. બરોબર છે, આ બધા વસ્તુ છે ને 100% લોજિકથી બનેલી છે, અને કોઈ રિયલ લાઈફનો ટ્રેડર હોય ને એ જ બતાવી શકે તમને આ બધી વસ્તુ. અને ચાન્સીસ વધારે છે કે આ બધું કોપી થઈ લોકો મોંઘા મોંઘા સ્ટુડિયોમાં બેસી મોટા મોટા હજારોના સેમિનાર મુંબઈ દિલ્હીમાં કરીને કોપી કરીને એ લોકો વેચશે. હવે અમારી પાસે ઘણા બધા એક્ઝામ્પલ અને ફીડબેક મને વોટ્સઅપ મેસેજમાં મળેલા છે. બરોબર, એટલે બહુ મહેનત કરી, અને હું તમને કહું છું ટાઈમ પાસ ન કરો લાઈફમાં, પૈસા કમાવો તમે. બરોબર, હવે શું કરશો, હવે ફટાફટ અમુક એક્ઝામ્પલ હું તમને બતાવી દઉં, અને એકાદ બે બીજી વસ્તુ મારે ડિસ્કસ કરવી છે કે આમાં તમને એવું થશે કે સર એન્ટ્રી કઈ. જો જ્યારે પહેલી કેન્ડલનો લો જો ઓલરેડી બ્રેક હતો તો બ્રેક થઈ જાય ને તો તરત ગમે ત્યારે એન્ટ્રી લઈ લો, એનો કોઈ મિનિંગ નથી. બરાબર, એસએલનું પણ મેં તમને ગાઈડન્સ આપી દીધું. હવે તમે એવા છો, તમારી પાસે ઓછી કેપિટલ છે, તમે ડરો છો તો તમે બિગનર છો, તો હું એક એક્ઝામ્પલ આપું કે તમારી 100% ક્વોન્ટિટી એટલે શું, કે તમારી કેપિટલના હિસાબથી માની લો કે તમે કમ્ફર્ટેબલ છો કે 20 લોટ્સ તમે ટ્રેડ કરો. ફોર એક્ઝામ્પલ એક્ઝામ્પલ છો, કોઈની કેપિટલ નાની મોટી હોઈ શકે, તો 50% ક્વોન્ટિટી તમારી કેટલી થઈ, 10 લોટ થઈ. તો 25% ક્વોન્ટિટી કેટલી થઈ, 5 લોટ થઈ. અગ્રીડ? તો તમે બિગનર છો, કેપિટલ ઓછી છે, ડરો છો, તો તમે જે તમારી જે 100% કેપેબિલિટી છે ને એના કરતા જે ફર્સ્ટ એન્ટ્રી લ્યો ને એ 25% ક્વોન્ટિટીને લ્યો. પછી એક કલાક પછી તમારો હજી ટ્રેડ બહુ તમારા ફેવરમાં ચાલતો હોય, કોન્ફિડન્સ આવે ને, તો વધારે ક્વોન્ટિટી એડ કરો. પાછી એક કલાક પછી વધારે ક્વોન્ટિટી એડ કરો. તમે એક એવરેજ ટ્રેડર, એક એવરેજ એક્સપિરિયન્સ આવી ગયો, એટલા બધા ડરતા નહીં, તમે બિગનર ટ્રેડર ન હોય, તો તમે 50% ક્વોન્ટિટીથી ટ્રેડ કરો. બેસ્ટ વસ્તુ છે, 50% ક્વોન્ટિટી ટ્રેડ કરો, મોટી મૂવમેન્ટ કેપ્ચર કરો, એટીએમ સ્ટ્રાઇક ચૂઝ કરો, તો એક લેવલ ઓટીએમમાં જતા રહ્યો અને પૈસા બનાવો.
જેવો કોન્ફિડન્સ વધારે આવ્યો તો 75% અથવા તો 100% ક્વોન્ટિટીથી પછી ટ્રેડ કરવા માંડો, બરોબર છે? તો ઘણા બધા મેં તમારા ડાઉટ અને ઘણું બધું તમારા માટે મેં ઇઝી કરી દીધું. હવે 24 ફેબ્રુઆરીનું આપણે ચાર્ટ જોવાનો છે. અહીંયાથી કરી નાખી તો મજા આવશે. 24 ફેબ્રુઆરી આરે જો 24 ફેબ્રુઆરીમાં બી પહેલી કેન્ડલનો હાઈ આવ્યો, બીજી ત્રીજી ચોથી કેન્ડલ આપણે અહીં સુધી વેઇટ કર્યું, માર્કેટ ત્યારે ફર્સ્ટ કેન્ડલની નીચે અહીંયા ટ્રેડ કરે છે, બરાબર છે? બસ તો ત્યારે હું પોઝિશન લઈ લઈશ, મને બહુ મોટું મૂવમેન્ટ મળી જશે. પછી આઈ થિંક 22 તારીખનું બી એક્ઝામ્પલ છે. જો આ રહ્યું આ માર્કેટનો હાઈ, પહેલી કેન્ડલ, બીજી, ત્રીજી, ચોથી, બરાબર? અને ચોથી કેન્ડલે હું શું ક્વેશ્ચન પૂછીશ કે માર્કેટ આ પહેલી કેન્ડલના નીચે ટ્રેડ કરે છે, ઓકે લઈ લો, મોટી મૂવમેન્ટ આવી જશે તમારા હાથમાં, બરાબર? અને હવે 17 ફેબ્રુઆરી જો અહીંયા ભાઈ આ હાઈ છે, જોયું ને? ત્રીજી વખત બી હાઈ ટચ કરવા ગયો પણ ક્રોસ ના થયું, જોયું ને તમે? એટલે મેં ચોથી કેન્ડલ આ રહી. અને ચોથી કેન્ડલે ક્વેશ્ચન શું પૂછ્યું કે પહેલી કેન્ડલના નીચે ટ્રેડ કરે છે, કરશે. અહીંયા બીજી વસ્તુ કહું, ઘણી બધી વખત માર્કેટ જ્યારે મોટી મૂવમેન્ટ આપશે ને, લાસ્ટ 1 આવરમાં એ થોડુંક શોર્ટ કવરિંગ બી થશે. તો તમારા ઉપર છે કે તમે 2:30 વાગ્યા સુધી રાહ જુઓ અને ત્યારે પ્રોફિટ બુક કરી નાખો, અથવા તો જ્યારે કન્ટિન્યુઅસ 3 ગ્રીન કેન્ડલ દેખાય એનો મતલબ એમ કે હવે માર્કેટ ઉપર જશે ત્યારે એક્ઝિટ કરી નાખો, તો બી ચાલે, સપ ટુ યુ. પણ ઘણી વખત આટલી મોટી મૂવમેન્ટ આવ્યા પછી રિકવરી શોર્ટ કવરિંગ કરે છે, એક નોર્મલ વસ્તુ છે, બરોબર? 17 ફેબ્રુઆરી. હવે સીધું 27 જાન્યુઆરીમાં આપણે જમ્પ મારવો પડશે. તો દરેક મહિને જો છે ને, દરેક મહિને 2 કે 3 વખત આવી મૂવમેન્ટ આપશે, પણ એ મૂવમેન્ટમાં આપણને 400, 500, 600 પોઈન્ટ મળતા હોય, આપણે ધીરે ધીરે કોન્ફિડન્સ આવતો હોય અને આપણે એટીએમ સ્ટ્રાઇકમાં આપણે શિફ્ટ થઈ અને વધારે કેપ્ચર કરી શકીએ, તો આપણા અકાઉન્ટમાં પૈસા આપશે ને, એનાથી વધારે શું જોઈએ, બરોબર? હવે જો આ 27 જાન્યુઆરીમાં 1, 2, 3, 4, બરોબર, આ ચોથી કેન્ડલ વખતે આ માર્કેટ નીચે જાય છે અને આ માર્કેટનો હાઈ છે, બરોબર છે? અને જે મેં જેટલા એક્ઝામ્પલ લીધા છે ને એમાં જોજો, તમને ઓછામાં ઓછું 300, 400, 500 પોઈન્ટની મૂવમેન્ટ તો તમને મળશે. 25 જાન્યુઆરી, હા જો અહીંયા 4 કેન્ડલ સુધી રાહ જોઈ. હવે ઘણાને એવું થશે કે સર આટલી મોટી મૂવમેન્ટ તો આપણે જવા દીધી, તો અહીંયા શું મળશે? જે લોકો આ ટ્રેડ કરતા એને ખબર, આ 1 જ કેન્ડલ 370 પોઈન્ટની છે, બોલો, સમજાણું? એટલે ઇટ વર્ક્સ, પરફેક્ટલી ઇટ વર્ક્સ. આ કયો હતું? 25 જાન્યુઆરી હતું ને, 25 પછી સીધું 16 જાન્યુઆરી છે. 16, ઓકે. જો આ માર્કેટનો હાઈ, પહેલી, બીજી, ત્રીજી, ચોથી કેન્ડલ, આ ચોથી કેન્ડલ હતી. ચોથી કેન્ડલ મેં ક્વેશ્ચન કર્યું કે માર્કેટ આ લોની નીચે ચાલે છે, તો લો ઓલરેડી અહીંયા એક વખત બ્રેક કર્યું હતું, પાછું ઉપર આવી ગયું ને, અહીંયા એને લો બ્રેક કર્યું, બસ. તો ત્યારે હું પુટ લઈ લઈશ, જો કેટલી મોટી મૂવમેન્ટ આવી, ઓકે. અને 10 જાન્યુઆરી, ઓકે, જો આ માર્કેટનો હાઈ, પહેલી, બીજી, ત્રીજી, ચોથી કેન્ડલ, બસ ચોથી કેન્ડલ માર્કેટ ઓલરેડી ડાઉન ટ્રેડ કરે છે. જો અહીંયા બી 1 જ કેન્ડલ, 2 જ કેન્ડલ, અહીંયા 211 પોઈન્ટ, 73 પોઈન્ટ, વિચારો તમે બધું, કારણ કે એ વીકનેસ કન્ફર્મ કરે છે. મેં જે બધા રૂલ બનાવ્યા છે ને એ વીકનેસ કન્ફર્મ. 5 જાન્યુઆરી, જો અહીંયા માર્કેટનો આ હાઈ, પહેલી, બીજી, ત્રીજી, ચોથી કેન્ડલ, અને માર્કેટ આ પહેલી કેન્ડલની નીચે ટ્રેડ કરે છે, તો ગમે ત્યારે પુટ બાય કરી નાખો, મસ્ત મૂવમેન્ટ મળશે તમને, ગેરેન્ટેડ. પૈસા બનાવીને ઘરે જશો, આમાં પૈસા બનશે જ તમારે, જોજો તમે. ચોથી જાન્યુઆરીનો હાઈ આ છે, 1, 2, 3, 4, 4th કેન્ડલ, બરોબર? જેવું આપણને ખબર પડી કે આ માર્કેટ અહીંયા લોની ચાલે છે, અહીંયા ગમે ત્યાં અહીંયા તમે પુટ બાય કરો, પૈસા મળશે એટલે મળશે તમને, બરોબર? અને 30 ડિસેમ્બર, હા આ રહ્યું, અહીંયા બી પહેલી, બીજી, ત્રીજી, ચોથી, બરોબર, પહેલી કેન્ડલની નીચે ચાલે છે, બૂમ, ઓલરેડી 400-500 પોઈન્ટની મૂવમેન્ટ છે. અને 23rd ડિસેમ્બર, ઓકે આ રહ્યું, બરોબર? જો હજી એમાં ઘણા બધા એક્ઝામ્પલ બતાવી દઈશ, મેં ઓલરેડી તમને 10 કે 12 બતાવ્યા. આ રૂલ બહુ સરસ રીતે વર્ક કરશે, તમે પ્લીઝ ટ્રાય કરો, ટાઈમ પાસ ન કરો, હજારો માણસોને ફોલો ન કરો. અને આપણી જે વીઆઈપી ચેનલ છે ને એમાં ઘણું બધું હું તમને જે શીખવાડું છું ને એ ઘણું બધું જો સ્ક્રીનશોટ લઈ લઈને ટ્રેડર્સને હું કહેતો જ રહું છું. પ્રોબ્લેમ એ થાય છે કે લોકોને ટિપ્સમાં ઇન્ટરેસ્ટ છે, શોર્ટકટમાં ઇન્ટરેસ્ટ છે, કરોડો રૂપિયા કાલે બનાવી લેવા દે, બને, લાખો રૂપિયા બને, પણ તમારે સરસ ટેકનિક, સરસ સિસ્ટમ, સરસ માઇન્ડસેટ, લોંગ ટર્મ માઇન્ડસેટ હોવું જોઈએ અને પૈસા કમાવાની તમારી જીદ હોવી જોઈએ માર્કેટમાં, તો તમે સરસ રીતે પૈસા કમાઈ શકો. અને આ જ વસ્તુ મારા ટ્રેડરને ટેલિગ્રામમાં 500 વખત સમજાવ કરું છું,
બરોબર છે, અને ટ્રાય કરો આ. તમે હું ચાહું છું કે ટાઈમ પાસ ન કરો, વિડીયો 5 વખત જોયે તો 5 વખત જો. આમાં તમારી પાસે નવા ઇનપુટ્સ હોય કાંઈ મારી સાથે શેર કરો તો તમે મને વોટ્સઅપ કે ઈમેલ કરો. ઘણા બધા ટ્રેડર બહુ સરસ ટેકનિક નાખી ચેન્જ કરી નાખે છે, ઇમ્પ્રુવ કરી નાખે છે. આ કોઈ નહીં શીખવાડે તમને, આ મારી રિયલ લાઈફની મહેનત છે. અને મેં ઠોકર ખાઈ ખાઈ આ સ્ટ્રેટેજી મને બનાવતા બનાવતા બહુ ટાઈમ લાગી ગયો. મેં ઘણી બધી એમાં મિસ્ટેક કરી ત્યારે બધા રૂલ બનાવ્યા. મેં તમને એક જ વિડીયોમાં હું તમને બહુ સિમ્પલ રીતે હું કહી દઉં છું. એટલે બેઠા ન રહ્યો લાઈફમાં, ઇમ્પ્લિમેન્ટ કરો અને તમારા પૈસા તમારા ફેમિલી માટે કમાવો અને બેંકમાં એ પૈસા આવવા જોઈએ તમારા. એ હેતુથી તમે બધું લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરો. બરોબર, બાકી મળતા રહેશું આપણે સારા સારા વિડીયોમાં. ત્યાં સુધી વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ. દોસ્તો, વિડીયોમાં આગળ વધતા પહેલા એક નાનકડી અનાઉન્સમેન્ટ કે જો તમે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં કેપેબલ બનવા માંગતા હોય અને જો તમારું મોટું ફોકસ ઓપ્શન ટ્રેડિંગ ઉપર હોય તો અમે લોકોએ ઇન્ડિયાની નંબર 1 ટેલિગ્રામ ચેનલ બનાવી છે, જેનું નામ છે નિફ્ટી બેંક નિફ્ટી વીઆઈપી ટ્રેડર્સ. તો આ ચેનલ કોના માટે છે? એવા લોકો માટે કે જે લોકોને રોજના નિફ્ટી અને બેંક નિફ્ટીના લેવલ જોઈએ છે પ્રાઇસ એક્શનના. હું આ લેવલ્સ માર્કેટ ઓપન થાય એટલે માર્કેટ પ્રમાણે હું લાઈવ અપડેટ બી કરું છું. વીકેન્ડનો આપણે યુઝ કરીએ છીએ સારી સારી સ્ટ્રેટેજી શીખવા માટે અને ટેકનિક શીખવા માટે. મારી એક સિરીઝ આમાં ચાલુ છે કે ઓપ્શન્સમાં કઈ રીતે જીતાય, ઓપ્શન બાઇંગ, ઓપ્શન હેજિંગ, ગમે એ રીતે. અને Q&A વિડીયો સેશન કે તમારા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સના આન્સર બી મળશે. તો અલ્ટિમેટલી 360 ડિગ્રી કોચિંગ અને મેન્ટરશીપ, પ્રોફિટના સ્ક્રીનશોટ, હજારો લાખ રૂપિયાની વાતો, ડ્રામા એ બધું નહીં, પણ એટલી ગેરંટી કે તમે નિફ્ટી બેંક નિફ્ટીમાં અને ઓપ્શન ટ્રેડિંગમાં માસ્ટર બની જાઓ. એ રીતની 360 ડિગ્રી આ ચેનલ તૈયાર કરેલી છે. અને જે લોકો આ ચેનલમાં જોડાવા માંગે છે એ લોકોને એક ફ્રી ટૂલ મળશે, ઓપ્શન ઓર્ડર માસ્ટર, જે બિલકુલ ફ્રી છે. ઓપ્શન કરતી વખતે આપણી એન્ટ્રી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે ફટાફટ આપણે એન્ટ્રી થઈ જાય આપણી જે મનપસંદ જે સ્ટ્રાઇક હોય એમાં. તો એવા લોકો માટે બહુ સરસ અમારું ઇન્ટરનલ ટૂલ છે, એ આપણે લાઈવ કરેલું છે, એ તમને ફ્રી મળી જશે. એનું સ્ક્રીનશોટ કંઈ આવો તમને દેખાશે કે જેમાં ઓલરેડી તમે રિફ્રેશ કરશો એટલે દર વખતે તમને અમુક પુટની સ્ટ્રાઇક, અમુક ઓટીએમ સ્ટ્રાઇક મળી જશે, એટીએમ સ્ટ્રાઇક અને અમુક આઈટીએમ સ્ટ્રાઇક મળી જશે. ફટાફટ તમે માર્કેટ ઓર્ડર કે બ્રેકઆઉટ ઓર્ડરમાં એન્ટ્રી લઈ લેશો તો તમારી મૂવમેન્ટ છે એ મિસ નહીં થાય. અને આ ચેનલની ફીસ ખાલી 500 રૂપીસ પર મંથ છે. એકદમ યુનિક ચેનલ છે, કંઈ અહીંયા ડ્રામા કે નોનસેન્સ નથી હોતું. જો આ ચેનલમાં તમારે જો જોડાવવું હોય તો તમે આ અહીંયા ડિસ્ક્રિપ્શન ચેક કરશો આ યુટ્યુબ વિડીયોનું, તો તમને સરસ રીતે એ ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે. એ લિંકથી તમે જોઈન કરી શકો અને તમે આવનારા અમુક મહિનામાં એવું ટાર્ગેટ કરી શકશો કે તમે ખરેખર નિફ્ટી બેંક નિફ્ટી અને ઓપ્શનમાં એક કેપેબલ ટ્રેડર બનીને બહાર નીકળો. બરોબર છે?